આગળ જુઓ. જો કૂવામાં કે દરિયામાં પણ ઘડો ઘડો સરખું પાણી ગ્રહણ કરે છે, સરખું પાણી ગ્રહણ કરે છે એટલે પાણી તો ભરાઈને આવે છે પણ એનો સ્વાદ જુદો જુદો છે. નેક્સ્ટ, વિદ્યાથી અલંકૃત થયેલો હોવા છતાં, વિદ્યાથી અલંકૃત થયેલો હોવા છતાં દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. દુર્જનની સાથે નહીં રહેવાનું એમ કહે છે. દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. નેક્સ્ટ, દુષ્ટ અને સજ્જનની મૈત્રી, દુષ્ટ અને સજ્જનની મૈત્રી દિવસના પહેલા ભાગ અને પાછલા ભાગના પડછાયાની જેમ જુદા પ્રકારની હોય છે, જુદા પ્રકારની હોય છે. હમણાં એક આ ખગોળીય ઘટના બની, આપણને સંસ્કૃતમાં નીતિશતકમાં જ સમજાવ્યું છે. જુઓ, સવારમાં આપણે નીકળીએ છીએ, પડછાયો હોય છે, આપણો પડછાયો દેખાય છે સવારમાં. અત્યારે 8 વાગે તો એ સજ્જન છે, દેખાતો નથી એ વ્યક્તિ. અને લગભગ 1 વાગ્યા પછી તમે જોશો, 12 પછીનો સમય, એક તો પડછાયો કેવો છે, લાંબો, એ દુર્જન છે. અને અને એ જ વસ્તુ અત્યારે હાલના સંજોગોમાં, મને તારીખ યાદ નથી પણ ખગોળીય ઘટના બની 12 વાગે, કંઈક 12 ને 1 મિનિટ આપણા બધાનો પડછાયો અદૃશ્ય થઈ ગયો હતો, એવું કંઈક ઘટના બની. કેમ બની? તો એનું કારણ છે સૂર્ય. ધરતી છે, ફરે છે, સૂર્ય પરિભ્રમણ નથી કરતો, ધરતી ફરે છે. કોઈના સગા એબ્રોડ હશે ઓસ્ટ્રેલિયા, એને ખબર છે ત્યાં ઓઝોનનું પડ જતું રહ્યું છે. આપણને જ્યાં સનલાઇટ આવે છે એ ધીમે ધીમે આવે છે, એકદમ જ નથી આવતી. એ ઓઝોનનું પડ એને સેસ સ્લો કરવાનું કામ કરે, માઇલ્ડ કરવાનું કામ કરે. હવે કોઈ એવી ખગોળીય ઘટના બની હશે, આપણે હમણાં વેકેશનમાં જ આ વાંચ્યું હતું કે 12 વાગે 12 ને 1 મિનિટે આપણને કોઈને આપણો પડછાયો દેખાશે નહીં, એનું કારણ હવે ખગોળશાસ્ત્રમાં જોવું રહ્યું. ખ્યાલ આવ્યો? અને આ બધી ઘટનાઓ ક્યારે બને? તો કંઈક કુદરતી વસ્તુમાં ફેરફાર થયો હોય ત્યારે. આગળ લખો, મહાપુરુષોનો સ્વભાવ સિદ્ધ હોય છે, સ્વભાવ સિદ્ધ હોય છે, સિદ્ધ એટલે એને અમુક ગુણ હોય જ, સિદ્ધ હોય છે. નેક્સ્ટ, ઘણું ખરું અધમ મધ્યમ કે ઉત્તમ ગુણ, ઉત્તમ ગુણ સોબતથી થાય છે, સોબતથી થાય છે એટલે ભયબંધી રાખવામાં આપણે આપણા જેવી જ રાખવાની. નેક્સ્ટ, ધીર પુરુષો, ધીર એટલે ધીરજ, ધીર પુરુષો નક્કી કરેલી બાબતમાંથી પાછા પડતા નથી. નેક્સ્ટ, કાર્ય સાધનાર એટલે જેને કામ કરવું છે, કાર્ય સાધનાર મનસ્વી પુરુષ સુખ અને દુઃખને ગણકારતો નથી. એ કામ કરે, સુખ અને દુઃખને ગણકારતો નથી.
નેક્સ્ટ, ધીર પુરુષ આ સમગ્ર જગતને જીતી શકે છે. ધીર પુરુષ એટલે ધીરજ વાળો આ સમગ્ર જગતને જીતી શકે છે. આ પૂર્વા પર સંદર્ભ મહત્વના થયા, મહત્વના તો કરી જ નાખવાના, બીજા એકવાર રીડિંગ કરવાના, હોને બરાબર.